અગિયાર સાયન્સના નવા લેક્ચરમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે બેઝિક મેથ્સ વિશે ભણ્યા હતા, ત્રિકોણમિતિ, વિકલન. પરંતુ હવે આપણે અગિયાર સાયન્સનો બીજું ચેપ્ટર માપન તથા એકમ પદ્ધતિની શરૂઆત કરીશું. ઓકે, તો પેલો તો માપન અને એકમ પદ્ધતિ જરૂર શેના માટે છે? તો કે ભૌતિક રાશિઓ માટે. તો પેલો પ્રશ્ન છે, ભૌતિક રાશિ એટલે શું? આપણી આસપાસ કોઈ પણ ઘટનાઓ બને છે, જે કુદરતી હોય કે માનવ સર્જેલી. જે કુદરતી ઘટનાનું તમારે સચોટ રીતે, સારી રીતે વર્ણન કરવું હોય, તો ઘટના સાથે સંકળાયેલ અમુક ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરવી પડે. સપોઝ કે હું ચાલુ છું, તો એક ઘટના થઈ છે, પણ એક ઘટના થઈ તો હું ત્યાંથી અહીંયા સુધી પહોંચું, તો મેં કઈ અંતર કર્યું. તો એ અંતર શું છે? તો કે અંતર ભૌતિક રાશિ છે. મને મારું પોતાનું દળ હશે, તો કે દળ શું છે? તો કે દળ પણ એક ભૌતિક રાશિ છે. ત્યાં સુધી પહોંચવા માટે કઈક સમય લીધો, તો એ સમય શું છે? એ સમય ભૌતિક રાશિ છે. દાખલા તરીકે પંખો ફરે છે, ઇલેક્ટ્રિસિટીના કારણે કરે છે, વિદ્યુત પ્રવાહને લીધે ફરે છે, તો એ વિદ્યુત પ્રવાહ શું છે? તો એ પણ એક ભૌતિક રાશિ છે. એટલે આપણી આજુબાજુ બધી કોઈ પણ ઘટના તમે વિચારો, સપોઝ કે પ્રકાશ આવે છે, તાપમાન છે, તો હવે કોઈ પણ ઘટનાને તમારે સારી રીતે વર્ણન કરવું હોય, તો ઘટના સાથે સંકળાયેલ ભૌતિક રાશિઓને વ્યાખ્યાયિત કરવી પડે. સપોઝ કે કોઈ ગાડી નીકળી તમારી ત્યાં, તો એ ગાડીને પોતાનો કંઈક વેગ હશે, કંઈક ઝડપ હશે, તો એ વેગ શું છે? તો કે ભૌતિક રાશિ છે. બળ શું છે? તો કે ભૌતિક રાશિ છે. યાની કે ભૌતિક રાશિ એટલે શું? તો કે આપણી આસપાસ બનતી કોઈ પણ ઘટના, પછી કુદરતી હોય કે પછી માનવ સર્જિત હોય, આ ઘટનાનું જો સચોટ રીતે તમારે વર્ણન કરવું હોય, સારી રીતે વર્ણન કરવું હોય, તો એ ઘટના સાથે સંકળાયેલ અમુક ખ્યાલો તમારે વ્યાખ્યાયિત કરવા પડે. અને ખ્યાલો એટલે બીજું કઈ નહીં, પરંતુ એને શું કહેવાય? ભૌતિક રાશિ. યાની કે તમારા માઇન્ડમાં ગોઠવી દો, ભૌતિક રાશિ એટલે શું? તો કે અંતર, અંતર એક ભૌતિક રાશિ છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એ પણ એક ભૌતિક રાશિ છે. દળ, વજન, તો એ પણ એક ભૌતિક રાશિ છે. વેગ, પ્રવેગ, બળ, કાર્ય, ઉર્જા, પાવર, આ બધું શું છે? ભૌતિક રાશિઓ છે. એના વિશે આપણે આખા ચેપ્ટરમાં એના વિશે જ ભણવાનું છે. હા, એના પ્રકાર કેટલા? તો એના બે પ્રકાર. એક મૂળભૂત ભૌતિક રાશિ અને એક સાધિત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું? તો કે જે મુખ્ય છે, એની એવી ભૌતિક રાશિઓ જેને કોઈનામાંથી મેળવવામાં નથી આવતી, એ મુખ્ય છે. હા, એનો ઉપયોગ કરી અને નવી બનાવી શકાય. યાની કે એવી ભૌતિક રાશિઓ કે જે કોઈનામાંથી બનાવવામાં આવતી નથી અને તે પોતે એક મૂળભૂત છે, એને મૂળભૂત ભૌતિક રાશિ. દાખલા તરીકે દળ. તો કે દળ મૂળભૂત ભૌતિક રાશિ છે, કોઈનામાંથી મેળવવામાં ન આવે. અંતર, અંતર શું છે? મૂળભૂત ભૌતિક રાશિ છે. સમય, સમય શું છે? મૂળભૂત ભૌતિક રાશિ છે. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ પણ મૂળભૂત ભૌતિક રાશિ. પણ હા, જો આનો ઉપયોગ કરી અને જો નવી રાશિ મેળવવામાં આવે, દાખલા તરીકે વેગ, તમે ભણી ગયા નવમા ધોરણમાં, વેગ એટલે શું? તો કે પદાર્થે કાપેલું અંતર અને એ અંતર કાપવા લાગતો સમય. તો વેગ તમારે અંતર અને સમયમાંથી મેળવવું પડે, તો એ વેગ શું છે? કે સાધિત ભૌતિક રાશિ છે, ડિરાઇવ છે. તે જ રીતના પ્રવેગ. તો કે પ્રવેગ એટલે શું થાય? વેગના છેદમાં સમય થાય, તો એ પણ મેળવવી પડે. દાખલા તરીકે બળ. બળ બરાબર શું થાય? દળ ગુણાકારમાં પ્રવેગ થાય. તમે ભણી ગયા ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એફ બરાબર એમ. તો બળ કોઈકમાંથી મેળવવી પડે, તો એ કઈ રાશિ છે? સાધિત. નીચે આવે તો એ માર્કર પોતાનો દળ છે, તો દળ શું છે? ભૌતિક રાશિ છે.
નીચે શા માટે આવ્યું? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો ગુરુત્વાકર્ષણ બળ શું છે? ભૌતિક રાશિ છે. એને અહીંથી નીચે પહોંચવા માટે સમય લાગશે, તો સમય શું છે? ભૌતિક રાશિ છે. હા, એના બે પ્રકાર કયા કયા? મૂળભૂત અને સાધન. રેડી? હવે નેક્સ્ટ ઉપર આવીએ. એકમ એટલે શું? એકમ પદ્ધતિ છે FPS,
બીજું નામ છે બ્રિટિશ પદ્ધતિ, બ્રિટિશ અંગ્રેજોનો ઉપયોગ કરતા એટલે બ્રિટિશ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. FPS, F એટલે ફૂટ, P એટલે પાઉન્ડ અને S એટલે સેકન્ડ. એની FPS પદ્ધતિ પ્રમાણે અંતર છે, અંતર એ ફૂટમાં મપાય, અંતર છે મપાણ ફૂટમાં. એક ફૂટ એટલે 12 ઇંચ થાય અને 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર, એવું પછી કહી શકાય. પરંતુ જો FPS પદ્ધતિનો ઉપયોગ તમે કરતા હોય તો FPS પદ્ધતિ પ્રમાણે અંતર સે માપવાનું ફૂટમાં, દોડ સે માપવાનું પાઉન્ડમાં. આ પાઉન્ડ કરન્સી વાળો નથી, રૂપિયાવાળો પાઉન્ડ નથી, આ દળનો એક એકમ છે પાઉન્ડ. અને સમય છે એ સેમાં માપવાનું, તો કે સમય સેકન્ડમાં જ માપવાનું. યાની FPS કે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે અંતર ફૂટમાં, દોડ પાઉન્ડમાં અને સમય સેકન્ડમાં. બીજું છે CGS પદ્ધતિ, તો કે CGS પદ્ધતિ પ્રમાણે અંતર છે સેન્ટીમીટરમાં માપવાનું. અને ખબર છે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, અને 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર એ થાય. દોડ છે દોડ એ ગ્રામમાં માપવાનું, અને સમય છે એ સેમાં માપવાનું, સેકન્ડમાં. જો નામમાંથી જ ખબર પડી CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ છે MKS પદ્ધતિ, આમાંથી ખબર પડી જાય M એની અંતર મીટરમાં માપવાનું, દોડ K કે એટલે શું થાય કિલોગ્રામમાં માપવાનું, અને S એની સમય, સમય સેમાં માપવાનું સેકન્ડમાં માપવાનું. એમ MKS પદ્ધતિ પ્રમાણે અંતર મીટર, દોડ કિલોગ્રામ અને સમય સેકન્ડ. ચોથું છે MKS પદ્ધતિ. જો કે MKS પદ્ધતિની અંદર એક વધારાનો ભૌતિક રાશિ ઉમેરવામાં આવી, વિદ્યુત પ્રવાહ, એટલે નવી પદ્ધતિ બની MKS. એને આ પદ્ધતિ પ્રમાણે અંતર મીટરમાં, દોડ કિલોગ્રામમાં, સમય સેકન્ડમાં, પણ વધારાનો વિદ્યુત પ્રવાહ. યાદ રાખશું વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, એમ્પિયર નામના ભૌતિક વૈજ્ઞાનિકની યાદમાં, અને એને કેપિટલ A વડે દર્શાવવામાં આવે છે. એની વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? રેડી? યાની કે આ જુદી જુદી એકમ પદ્ધતિઓ છે, પરંતુ એક સમસ્યા ઉત્પન્ન થાય કે જુદા જુદા દેશના લોકો જુદી જુદી એકમ પદ્ધતિ વાપરતા હોય. દાખલા તરીકે ભારત વાળા એમ કે સરકારો વધારે યુઝ કરીએ, અંગ્રેજો ઇંગ્લેન્ડ વાળા કઈ નાનો યુઝ કરતા હોય, અમેરિકા વાળા કઈ નાનો યુઝ કરતા હોય, તો બે દેશો વચ્ચે જયારે પણ વેપાર કરવાનો થાય ત્યારે મુશ્કેલી ઉત્પન્ન થાય. દાખલા તરીકે ઇંગ્લેન્ડ ની અંદર કોઈ કે કેરી લેવી હોય આપણે અહીંયાથી સાસણથી, તો એ પાઉન્ડમાં ઓર્ડર આપે કે ભાઈ મારે 500 પાઉન્ડ, 2000 પાઉન્ડ, 5000 પાઉન્ડ કેરી જોઈએ. હવે આપણે તો ખબર જ નથી પાઉન્ડ શું છે, આપણે તો દોઢ કિલોગ્રામમાં માપીએ, તો બે દેશ વચ્ચે વેપારમાં મુશ્કેલી છે. ઘણી વખત અમુક ઇન્સ્ટ્રુમેન્ટ સાઈઝ બનાવવાને હોય તો એ સાઈઝ આપણે સેન્ટીમીટરમાં માપતા હોય, અમુક સેન્ટીમીટરમાં માપતા હોય, અમુક ફૂટમાં, તો મુશ્કેલી થાય. તો આવી મુશ્કેલીઓ ન થાય એટલા માટે બધા દેશોએ ભેગા મળી અને એક નવી એકમ પદ્ધતિ સ્વીકારી, અને ઈ એકમ પદ્ધતિ એટલે કહેવાય SI પદ્ધતિ, એને કહેવાય સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. તો કે ફ્રાન્સના પેરિસ ખાતે એક સેન્ટર છે, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેઝર્સ કરીને એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જ્યાં આખા વિશ્વના તમામ દેશોને ટોલ માર્ક સંબંધિત પ્રશ્નો એના ઉકેલ માટેની એક સંસ્થા છે. ત્યાં એક મીટિંગ બોલાવી, એમાં વિશ્વના દરેક દેશના મોટા ભાગના દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત થયા, અને એ બધા પ્રતિનિધિઓએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણે જુદી જુદી એકમ પદ્ધતિઓ વાપરીએ છીએ, એના બદલે આપણે એક જ ફિક્સ એકમ પદ્ધતિ વાપરીએ, અને બધા દેશોએ એને સ્વીકાર્યું. અને હા, ત્યારે નક્કી થયું પછી નવી પદ્ધતિ બની SI પદ્ધતિ, અને સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. આ પદ્ધતિની અંદર 7 ભૌતિક રાશિનો સમૂહ બનાવ્યો, આ સાથે 7 ભૌતિક રાશિનું એક પ્રમાણિક માપ આવ્યું, કારણ કે નક્કી કર્યું તે ફિક્સ હોવું જોઈએ ને ભાઈ, કે 5 કિલોગ્રામ. પછી ભારત વાળા કે નહીં ભાઈ અમારો 8 કિલોગ્રામ, અમેરિકા વાળા કે નહીં અમારો કિલોગ્રામ તેના કરતા મોટો, તો મુશ્કેલી થાય. તો બે દેશ વચ્ચે સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે બંને દેશોએ જવાનું ક્યાં? ફ્રાન્સના પેરિસ. ત્યાં આ જે પ્રમાણિક માપ કરેલ છે કિલોગ્રામ કોને કેવો, એ ત્યાં એક ઇન્ડિયમ પેરિડિયમ ધાતુનો ટુકડો છે, એ ટુકડાનું જે દળ છે નક્કી કરેલું છે કે આ 1 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ.
तो એનો એક માપ કે નક્કી કરેલો છે તો SI પદ્ધતિ અથવા સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ તો મેં કીધું છું એમ સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ એટલે કે વિશ્વના જુદા જુદા દેશો ભેગા મળી ફ્રાન્સના પેરિસ ખાતે જ્યાં સંસ્થા નામ છે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેઝર્સ ને 1942 ની અંદર એક કોન્ફરન્સ મળી અને કોન્ફરન્સ ની અંદર નક્કી કર્યું સાત ભૌતિક રાશિ ઈ સાતેનો પ્રમાણિક માપ એકમ એટલો એની સંજ્ઞા દિશા એટલે ઈ સાત ભૌતિક રાશિ તમારે યાદ રાખવાની છે એનો એકમ યાદ રાખવાનો છે અને એની સંજ્ઞા એની જે વ્યાખ્યા છે આપણે યાદ રાખવાની છે ફિઝિક્સ માં दाखला तरीके કોઈની લંબાઈ છે 20 મીટર તો કે 20 મીટર સ્મોલ m તો લખે તો સમજી લેવાનું એ મીટર છે એની સંજ્ઞા છે એ જ રીતના બીજી ભૌતિક રાશિ છે દળ SI પદ્ધતિએ નક્કી કર્યું કે દળ કિલોગ્રામમાં જ માપમાં અને એની સંજ્ઞા છે kg સ્મોલ kg એની કોઈ વસ્તુ લેવા ગયા એટલે તમે એમ કહો 200 કિલોગ્રામ તો 200 kg તમે સમજી જેવો આ દળ છે એજી છે 1 કિલોગ્રામ ની સંજ્ઞા કેજી વડે છે બીજો સમય SI પદ્ધતિ પ્રમાણે સમય સેકન્ડમાં જ માપવાનો સંજ્ઞા સ્મોલ s ચોથું વિદ્યુત પ્રવાહ તો યાદ રાખશો વિદ્યુત પ્રવાહ SI પદ્ધતિ ની અંદર મૂળભૂત ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ નો એકમ એમ્પિયર અને સંજ્ઞા કેપિટલ પાંચમી ભૌતિક રાશિ છે થર્મોડાયનેમિક્સ તાપમાન એમ તાપમાન તમે આપણે તાપમાન છે માં આપણે સેલ્સિયસ નું પરંતુ SI પદ્ધતિ પ્રમાણે તાપમાન કેલ્વિન માં માપવાનું તો કે કેલ્વિન એ તાપમાન નું એકમ છે ની સંજ્ઞા કેપિટલ K યાની કે અંશ સેલ્સિયસ માં નહીં કેલ્વિન માં હા જો તાપમાન 20 અંશ સેલ્સિયસ આપ્યું હોય એવું ભણાવીશ તમને તમારે મેં કેલ્વિન માં ફેરવવું હોય તો અંશ સેલ્સિયસ ની અંદર 273 ઉમેરી દો છઠ્ઠી ભૌતિક રાશિ છે દ્રવ્યનો જથ્થો દ્રવ્યનો જથ્થો મોલમાં માપવાનો તો પ્રશ્ન છે દ્રવ્યનો જથ્થો તો આપણે દળ કહીએ નહીં આ પરંતુ જ્યારે અણુઓ પરમાણુ આયનો ભેગા મળે ત્યારે એ દ્રવ્યનો જથ્થો જો કે રૂમની અંદર હવાના અણુઓનો જથ્થો હોય તો ઈ જે અણુઓનો જથ્થો દ્રવ્યનો જથ્થો છે મોલમાં માપવાનો અને સંજ્ઞા સ્મોલ m o l અને 1 મોલ ની અંદર 1 મોલ ની અંદર 6.022×10³³ ઘાત અણુઓ હોય છે અને છેલ્લે સાતમી ભૌતિક રાશિ છે જ્યોતિ તીવ્રતા એની પ્રકાશ આપણે જે પ્રકાશ આવે છે એ પણ એક ભૌતિક રાશિ છે સવારે ઓછો પ્રકાશ હોય બપોરે બહુ વધી જાય તેની તીવ્રતા વધે છે એની જ્યોતિ તીવ્રતા વધે છે પ્રકાશની તીવ્રતા વધે છે આ પ્રકાશની તીવ્રતા માપતી હોય તો એને કહે છે કેન્ડેલા હા મીણબત્તીના નામ છે કેન્ડલ ઉપરથી કેન્ડેલા અને એની સંજ્ઞા છે સ્મોલ સીડી રેડી તો આ સાથે સાત યાદ રાખવાના છે ફરીથી ભૌતિક રાશિ એટલે આપણે આજુબાજુ બનતી કોઈ પણ ઘટનાનું જો સચોટ સારી રીતે વર્ણન કરવું હોય તો હું ખ્યાલો વ્યાખ્યાયિત કરવા પડે જે ખ્યાલો છે ભૌતિક રાશિ છે મૂળભૂત છે એમાંથી મેળવવામાં આવે સાધિત ભૌતિક રાશિ પછી જો એકમ તો કોઈ પણ ભૌતિક રાશિને પ્રમાણિક માપ હોય એને એકમ કહેવાય છે એમાં મૂળભૂત એકમ હોય સાધિત એકમ હોય એમાં જુદી જુદી એકમ પદ્ધતિ છે તો કે અમુક એકમોને ભેગા મળીને એક સમૂહ બનાવવામાં આવે એકમ પદ્ધતિ એમાં FPS ફૂટ પાવર સેકન્ડ જેવું CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ MKS મીટર કિલોગ્રામ સેકન્ડ MKS મીટર કિલોગ્રામ સેકન્ડ અને વધારે એમ્પીયર પ્રવાહ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ SI પદ્ધતિ સિસ્ટમ ઇન્ટરનેશનલ કેટલી ભૌતિક રાશિ સાત
सात एकम ने सात संख्या याद रखवानी छे। अंतर मीटर समूह दर किलोग्राम केजी, समय सेकंड एस, विद्युत प्रवाह एम्पीयर कैपिटल ए, तापमान थर्मोडायनेमिक्स तापमान केल्विन कैपिटल के, द्रव्यमान जंतु मोल एमओ, ज्योति तीव्रता कैंडेला सी।